નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું હું સુદેશી દેશી ગોમરાનો સોરો આજનો દેશી ઉપાય એવો છે કે તમારું જો પાચનતંત્ર છે ને કમજોર થઈ ચૂકેલી હોય એક બીજી વાત કરી લઉં કે તમને કબજિયાત જેવી સમીક્ષા રહેતી હોય ગેસ અપોચો એસિડિટી પેટના અંદર ભરાવો વજન રહેવો લિવરના અંદર તમને સોજો રહેવો એટલે કે પેટની લગતી તમારી એ ટુ જેડ સમીક્ષા હોય અને તમે તમારા શરીરના અંદર રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હોય એક વાત તમને સાચી કરી લો કારણ કે આ દેશી ઉપાય એવો છે ને કે ડૉક્ટર પણ હેરાન છે એટલું યાદ રાખજો અને આ દેશી ઉપાયથી છે ને તમે તમારા શરીરના અંદર જે ગંદકી છે ને ગંદકીને તમે શાપ કરી શકશો કારણ કે આ દેશી ઉપાય તમે વહેલી સવારે ઊઠીને કરશો તો એ મને યાદ કરશો કારણ કે આ દેશી ઉપાય કઈ રીતે કરવાનો છે ખબર તમારે સૌ પ્રથમ તો તમારે છે ને ગરમ પાણી કરવાનું છે એના અંદર છે તમે મારા હાથ સમક જોઈ શકો જીરું એટલું જીરું નાખી દેવાનું છે અને એક એક પાલું જેટલું પાણી લઈ લેવાનું તો પીલીના અંદર એટલું યાદ રાખજો અને તમે મારા હાથ સમક જોઈ શકો જીરું એટલું લેવાનું છે અને બરાબર ઉકાળવાનું જેમ ચા ઉકાળી એમ ઉકાળશો અને નિયમિત જો તમે આ પ્રકારનું પાણી જીરા સાથે ઉકાળીને પીશો અને એના અંદર તમે એક આદુ લેબુ નાખશો અને વહેલી સવારે ઉઠીને જો તમે આવું પાણી પીશો તો એ મને યાદ કરશો કારણ કે ગરમ પાણી પીવાના ઘણા બધા ફાયદાઓ છે અને પેટ સાથે જેટલી બધી ગમ ગંદકીઓ એ બધી સાફ થઈ જાય છે અને પેટ માટે થઈને આ દેશી ઉપાય ઉપયોગી છે ચરબી ઓગાળે છે પેટને પણ શાંત કરે છે અને કબીજિયાતે પણ મટાડે છે ફક્ત તમારે શું કરવાનું છે ખબર છે આ જોઈ શકો એક પાપ પોણી છે એને તપિલીના અંદર લઈને એને ગરમ કરવા મૂકી દેવાનું છે અને તમે તમારી શક્તિ મુજબ તમે જીરું લઈ શકો એટલે કે બે ચમચી જેટલું જીરું લેવાનું છે તપીલીના અંદર જે પોણી રેડીઓ પાલીના અંદર બરાબર ચા ઉકળે ઉકળવા દેવાનું છે ઉકળી રહ્યા પછી તમારે ઠરવા દેવાનું છે એના અંદર બે લેબુ નેચવી દેવાના છે તમે જો નિયમિત નેચવીને અને આ રીતે જો ડ્રિંક તૈયાર થઈ જશે માની લો કે તમે આ પોણી ઉકાળેલું ઉતાર્યું છે એના અંદર આ બે લેબુ નેચવી દીધો છે બરાબર ચમચી કરીને હલાવીશ અને એ ડ્રિંક જો તમે વહેલી સવારે ઉઠીને નિયમિત પીશો તો તમારું પેટ એકદમ છાપ થશે તમને જે પેટની લગતી એટલું જે બીમારી છે એ પણ દૂર થશે તમને જો પાદવાનું આવતું છે જે કાર્બન ડાઇક્સિડ છોડતા છે એ પણ બંધ થઈ જશે કહેવાનો મતલબ કે તમે જે ટેટા ફોડતા હશે તમારી દિવાળી આવી ના ઉપર તમારા દિવાળી ચાલુ હોય એવી સમીક્ષા હોય તો તમને એ સમીક્ષા મટી જશે કારણ કે તો આ દેશી ઉપાય કરશો તમારા વાળ પણ સુંદર બનશે વાળ પણ મજબૂત બનશે તમને હૃદયની લગતી જો બીમારી છે એ પણ મટી જશે કારણ કે જીરાવાળું જો ઉકાળેલું પાણી પીશો તો જીરાની અંદર છે ને વિટામિન એ વધારે હોવાથી એ છે ને હૃદયની લગતી જે એ ટુ ટુજેટ બીમારી એને પણ મટાડી દેશે પ્લસ તમારા ચહેરાને નિખાળશે એટલે કે સ્કીનને સુધારે છે અને તમારી ઇમ્યુનિટી સિસ્ટમને એટલી બધી મજબૂત કરે છે કે કંઈ ના શકાય તમે જે ખો છો ને એ પચી જાય છે અને તમારી જે લિવરની લગતી જે એ ઝેડ બીમારી રીતે જે સોજો રહેતો હોય તમારું લિવર જો કમજોર હોય એને પણ મજબૂત કરે છે હા આ દેશી ઉપાય છે રાતે સુવાનો ટાઈમ થાય એટલે કે રાતે ઊંઘવાનો ટાઈમ થાય ત્યારે કરશો તો એ તમારા શરીર માટે રામ બાણશે એટલું યાદ રાખજો આ દેશી ઉપાયથી તમારા શરીરના અંદર કોઈ નુકસાન થશે નહીં ફાયદો થશે તમારે મેડિકલના અંદરથી દવા લાવવી નહીં પડે કારણ કે ખુદ તમે પોતાના શરીરના ડોક્ટર હશો એટલું યાદ અને આ વજન ઉતારી દેશે પેટની ચરબીને ગાળી દેશે તમે ખાલી એક મહિનો ઉધી કરી જો તો એ મને યાદ કરશો આ દેશી ઉપાયથી ડૉક્ટર પણ હેરાન છે એટલું યાદ રાખજો મગજના અંદર કારણ કે આ દેશી ઉપાય રામ બાણશે તમારી પેટની ચરબી કાઢવામાં અને તમારા પેટને સાફ કરવા અને તમારી કબીજિયાતને દૂર કરવા માટે થઈ કારણ કે પેટના અંદર જે ભારેપણું રહેતું હોય જે વજન રહેતું એને પણ દૂર કરશે એટલું યાદ રાખજો કારણ કે પેટની હરેક બીમારીનું સોલ્યુશન આ દેશી ઉપાય છે એટલું યાદ રાખજો મગજના અંદર હા મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માગું પ્લીઝ પ્લીઝ મિત્રો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી અને જો તમે મારી ચેનલના અંદર જો નવા હો તે જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો હા મિત્રો મારા વિડીયોને લાઈક તો જરૂર કરજો કારણ કે તમે મારા વિડીયોને લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વચ્ચે પ્લસ મારી આબુ વચ્ચે મારી ક્રેડિટ વચ્ચે મને વિડીયો બનાવી શકો હા મિત્રો જો તમારી હેલ્થની લગતી કોઈ બીમારી નો લગતો જો વિડીયો બના બનાવો તો મને જરૂર કોમેન્ટ કરજો હું ન લગતો જરૂર વિડીયો બનાવશ મિત્રો આ જાણકારી છે જરૂર બીજા મિત્રોને શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે મિત્રો જો તમારી હેલ્થને લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટ કરજો હું ન લગતો જરૂર વિડીયો બને મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર તમારો